मित्रों, हाँ, गया तासमां आपणे जोता था गोपाल बापा विषे। बृहद नवल जे छे झेर तो पीधा छे जाणी जाणी। मित्रों, समग्र गांधी युगनो जे प्रभाव जे छे, अने गांधी युग जो तमारे जोवो होय के समझवो होय तो ઝેર તો પીધા છે જાણી જાણી એ નવલકથાનો અભ્યાસ કરવો પડે, એનું વાંચન કરવું પડે, જોવી પડે, એની ઘટનાઓ એના પ્રસંગો સમજવા પડે। તો ગાંધીયુગના કેટલાક લક્ષણો આપણને એમાંથી જોવા મળશે। અહીંયા ગોપાળ બાપાનું જે પાત્ર જે છે એ ગોપાળ બાપા અત્યંત સંત પ્રકૃતિના માણસ છે। કશું જ કામ પોતાના માટે કરતા નથી, પરોપકારી છે, સાથે જ સાચું બોલનારા, નીડર, કોઈનાથી પણ ન ડરે તેવા આવું એમનું વ્યક્તિત્વ છે। આ બધી ચર્ચા આપણે જોયેલી તો ગયા તાસમાં જે કેટલીક બાબતો જોયેલી એની વાત કરીએ તો શિયાળાની એક સવાર છે। શિયાળાની સવારે એવા ક્યાંકથી વાવડ કે સમાચાર આવ્યા છે કે દીપડો ધસી આવ્યો છે, એટલે સયાજીરાવ કેટલાક અંગરક્ષકો સાથે, સૈનિકો સાથે ભેખડ ઉપર દૂરબીનથી નિરીક્ષણ કરે છે। એમની સાથે 5-7 સૈનિકો છે। 5-7 સૈનિકો ખૂબ જાળવીને, ખૂબ સાવચેતી રાખીને, કારણ કે દીપડો ક્યાં છે એ કોઈને ખબર નથી, અને આપણે જાણીએ છીએ તેમ હિંસક પ્રાણી છે, ગમે ત્યારે ગમે તેવો હુમલો એ કરી બેસે, એટલે એ પોતે ખૂબ સાવચેતી રાખીને નીચે ઉતર્યા છે। એ એમના માથા દેખાતા બંધ થયા, એવામાં બીજી એક ઘટના બને છે કે એક ખેડૂતનો વેશ ધારણ કરેલો માણસ સયાજીરાવ જ્યાં ઊભા છે એમની પાસે આવી જાય છે, સયાજીરાવને પ્રણામ કરે છે। આ ખેડૂત માણસ બીજો કોઈ નહીં પણ ગોપાળ બાપા છે। એમની પાસે રહેલા બોર સયાજીરાવને ભેટમાં આપે છે। સયાજીરાવ આ લીંબુ જેવડા જેવડા, મુઠ્ઠી જેવડા જેવડા બોર જોઈને અત્યંત ખુશ થઈ જાય છે। કોની વાડીના છે, ક્યાંથી લાવ્યા છો, વગેરે વગેરે તપાસ ચાલે છે, સંવાદ ચાલે છે। ત્યારે કહે છે, મહારાજ મારી જ વાડીના છે, મહારાજ ઉછેરેલા છે। ત્યારે સહસા સયાજીરાવથી એવું બોલાઈ જાય છે કે ભેટ આપવા આવ્યા છો। ત્યારે તરત જ ગોપાળ બાપા વિનમ્ર ભાવે કહે છે, ભેટ આપવા એકલો નથી આવ્યો, ભેટ લેવા પણ આવ્યો છું। હવે શી અરજ છે એવું સયાજીરાવ પૂછે છે, બોલો શું ભેટમાં જોઈએ છે। ત્યારે કહે છે કે અહીંયાનું જે કોતર જે છે એ કોતર મને લખી આપો। ત્યારે સયાજીરાવ કહે છે કે ખેતી ખાતાને વાત કરો, એમની પાસે જાઓ, અરજી કરો। ત્યારે ગોપાળ બાપા કહે છે કે ખેતી ખાતા પાસે 3 વર્ષથી ધક્કા ખાધા, કશું જ કામ બન્યું નથી, માટે આ તમારી પાસે તમને જોયા એટલે એક આશા બંધાય છે, હૃદયથી આશા બંધાઈને તમારી પાસે આવ્યો છું। હવે સહસા જ સયાજીરાવ પૂછી જ નાખે છે કે કોતર
શા માટે લેવા માગો છો? ત્યારે ગોપાળ બાપા કહે છે કે અહીંયા આઠ હાથે પાણી નીકળે છે, આઠ હાથે. સિંઘોડાના માર્ગને જો રોકી શકાય, આ બધા જે કોતરો પડી ગયેલા છે, એ કોતરા જે કોતરડા જે છે, એ કોતર જે છે એ સિંઘોડા નદીના માર્ગને કારણે પડેલા છે. જો સિંઘોડા નદીના માર્ગને જો રોકી શકાય તો સરસ મજાના ગરીબોના અમરફળ જેવા બનારસી લંગડો, આવી કેરીઓ ઉત્પન્ન થાય, મુઠ્ઠી મુઠ્ઠી જેવડા બોર ઉત્પન્ન થાય, અને અહીંના જે ગરીબો છે અહીંના ગરીબોને બોર પણ નસીબમાં નથી. જો આ બધી બાબતોની અંદર ગોપાળ બાપા ઉત્તમ પ્રકારના ખેડૂત છે એવી આપણને ખબર પડે છે. જમીનને ઓળખવી, માટીને ઓળખવી, કોતરો નિર્જીવ છે, સાવ ઉજ્જળ છે, એને હરિયાળા બનાવવાનો વિચાર, આ બધી બાબતોની અંદર ઉત્તમ પ્રકારના ગોપાળ બાપા ખેડૂત છે એની પ્રતિજી આપણને થવી જ જોઈએ. હવે એ કહે છે કે યોગ્ય કિંમતે મને કોતર આપો. હવે આગળ જોઈએ તો દીપડા રંજાડશે નહીં એવું સયાજીરાવ પૂછે છે. દીપડા રંજાડે નહીં, કારણ કે આ વિસ્તારમાં દીપડા ખૂબ આવે છે. ત્યારે તરત જ બોલા ગોપાળ બાપા ઈશારો કરીને બોલે છે કે આ તમારી પરખેના દીકડા, દીપડા જે છે તમારી પરખેના, સોરી, તમારી પરખેના જે દીપડા છે એ ન રંજાડે તોય ઘણું. આવું મોઢા મોઢ જો કોઈએ કહ્યું હોય તો એ માત્ર ને માત્ર ગોપાળ બાપા છે. જો અહીંયા સયાજીરાવની પણ પરીક્ષા થાય છે અને ગોપાળ બાપાની પણ પરીક્ષા થાય છે. ગોપાળ બાપા નિડરતાપૂર્વક કોઈપણ વાક્ય કોઈને પણ કહી શકે તેવી ક્ષમતા ધરાવે છે. જ્યારે સયાજીરાવ પોતાની પ્રજાની ગમે તેવી કડવી વાણી હોય અને વાણીમાં જો કંઈક સત્ય છુપાયેલું હોય તો એ સત્યને જીરવવાની, એ વાણીને સમજવાની એ પોતે પણ ક્ષમતા ધરાવે છે. એમના ભવા તો ખેંચાય છે, કારણ કે આવું મોઢા મોઢ કહેવાવાળો આજ દિન સુધી કોઈ મળ્યો નથી, છતાંય શાંત રહે છે. આઠ હાથે પાણી નીકળે અને આ બધી રજૂઆતોને કારણે એ કહી દે છે કે આ કોતરો હું તમને લખી આપું છું. જો સયાજીરાવની અંદર માણસને પારખવાની અજીબો ગરીબ શક્તિ હતી. સયાજીરાવ ચાલતા ચાલતા જ, વાત કરતા કરતા જ ગોપાળ બાપાનું જે વ્યક્તિત્વ છે, ગોપાળ બાપા કેવા માણસ છે એનો ક્યાસ એ કાઢી લે છે. હવે ગોપાળ બાપા અને સયાજીરાવ બંને ઊભા છે સામેની ભેખડ ઉપર. જીર્ણ શિવાલય છે. સયાજીરાવ ઈશારો કરીને જીર્ણ શિવાલય બતાવે છે અને કહે છે કે આની પૂજા કરવાનો કોઈક બંદોબસ્ત કરો. અપૂજ વર્ષોથી પેશવા સરકારે બનાવેલું આ વર્ષો પુરાણું શિલ્પકળાનો એક ઉત્તમ નમૂનો હોય તેવું આ પેશવા સરકારનું શિવાલય છે. ઘણા વર્ષોથી એમનું એમ પડ્યું છે. ત્યારે ગોપાળ બાપા ખૂબ
नम्रतापूर्वक सयाजीराव ने पूजा करवानी ना पाड़े छे। बापा महाराजी ये बने नहीं, अहीं मूर्तिओने ज रहेवानी जग्या नथी, त्यां बीजे क्या मूर्तिओनी पूजा करवी। अहीं सयाजीराव अहीं गोपाल बापानुं केवुं एवुं छे के માણસો જે છે એ માણસોને જ જો રહેવાની જગ્યા ન મળતી હોય ત્યારે મૂર્તિ પૂજાનું શું, ત્યારે તરત કહે છે કે મૂર્તિ પૂજામાં માનતા નથી એવું સયાજીરાવ પૂછે છે। તો કે ના ના એવું કશું નથી, પણ સાક્ષાત મૂર્તિઓને રહેવાની જમીન ના હોય, જગ્યા ના હોય। સયાજીરાવ આ વાતને પણ કબૂલ કરે છે, સાચી વાત છે એવું એ કહે છે। આમાં પણ સયાજીરાવ કેવા ઉત્તમ પ્રકારના રાજા હતા એ આપણે જોઈ શકીએ છીએ। હવે એ કહે છે કે એક કામ કરો, ત્યાં ધર્મશાળા બંધાવીશું અને આવતા જતા જે લોકો છે એમની સેવા થશે, અને સેવા થાય એ સેવા માટે જ આ કામ કરો, શિવાલયની પૂજા કરો। ત્યારે ગોપાળ બાપા સહર્ષ એનો સ્વીકાર પણ કરી લે છે। મહારાજને ગોપાળ બાપામાં રસ પડે છે, ગોપાળ બાપા કોણ છે, ક્યાંથી આવે છે, ક્યાંના વતની છે, શું કરે છે વગેરે વગેરે બાબતોમાં એમને રસ પડે છે। ગોપાળ બાપા પોતે વણિક ખેડૂત છે, આમ તો વણિક છે, અને જરિયાની કોલિયારીમાં મિત્ર સાથે એમની ભાગીદારી હતી એટલે ત્યાં જે બધો કામ કરતા હતા, અને ગામમાં થોડી ઘણી ખેતીમાં એ ખેતી કરતા હતા। બરનાના પેટાળના ગામના એ વતની છે, જમીનની જે ખટપટ જે કરી રહ્યા છે એ દીકરાના ભાઈબંધના દીકરા માટે, દીકરા જે ભાઈબંધનો જે દીકરો છે એના માટે આ જમીનની ખટપટ એ પોતે કરી રહ્યા છે। ઘટનાક્રમ એવો છે કે જરિયાની કોલિયારી એટલે કોલસાની ખાણમાં ગોપાળ બાપા અને એમનો એક મિત્ર આ બે ભાગીદાર હતા। હવે ભાગીદાર એવા પેલાનું મૃત્યુ થયું છે, મૃત્યુ પહેલાં એ ભાળવાણી એટલે કે ચિઠ્ઠી લખીને ગયો છે, એની તમામ મિલકત અને સાથે એનો દીકરો ગોપાળ બાપાને સોંપતો ગયો છે। જો ગોપાળ બાપાનું વ્યક્તિત્વ તમે જુઓ, પોતાના માટે કશું કરતા નથી, પોતાના માટે જમીન ખરીદતા નથી। હવે આપણને ખબર પડવી જોઈએ કે એ જે જમીન જે ખરીદે છે, જમીનની જે ખટપટ કરે છે, ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી જે મહેનત કરે છે, પોતાના માટે નહીં પણ ભાઈબંધના દીકરા માટે, કે એને વર્ષો સુધી કોઈ સમસ્યાનો સામનો કરવો પડે નહીં। હવે દીકરાની ભાળવાણી લખી અને ભાઈબંધ તો કયા, એમનું અવસાન થઈ ગયું છે, ભાઈબંધના જે વડવાઓ જે છે એ અસલ ગાયકવાડી હતા, અને અસલ ગાયકવાડી હતા એટલે જ ગોપાળ બાપા અહીંયા જમીન ખરીદવાનું વિચારે છે। મિત્રો, આ દરેક બાબતની અંદર, આ દરેક ઘટનાઓની અંદર સયાજીરાવ કેવા ઉત્તમ પ્રકારના રાજા હતા, અને ગોપાળ બાપા પણ નિડરતાથી, નિખાલસતાથી ને મરક મરક હસતા પોતાની વાત કેવી શાંતિથી કહી સંભળાવે છે, એ બધી જ ઘટનાઓના તાર અહીં મળે છે। મિત્રો, આવતા તાસમાં આપણે આગળનો અભ્યાસ કરીશું। થેન્ક યુ।